યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો. ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો. એક હી આવાજ સંસ્થા દ્વારા ઈદના દિવસે દાતાઓના સહયોગથી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં જમણવાર રખાયો. ભુજમાં ઈદના પવિત્ર દિવસે દાતાઓના સહકારથી માનસિક આરોગ્યની હોસ્પિટલના ઇનડોર દર્દીઓને મીઠાઈ સહિત જમણવાર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિ ચંદ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. એ રીતે ઈદના પવિત્ર દિવસે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સ્વર્ગીય રાજદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા વરદસ્તે આપણે અહીં જમણવારનું આયોજન ભોજનનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ કરીને એમની યાદમાં આજે અહીં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાકીભાઈએ ફોન કરીને જાણ કરેલી હતી કે આવી રીતના અમે આયોજન કરી છે, તો આપણા તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે મારા મોટાભાઈ શ્રી સ્વર્ગીય રાજદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા હસ્તક આપણે અહીં ભોજન રાખી અને આજે કુલપતિશ્રી અને ભુજની જુદી જુદી સંસ્થાઓ હિન્દુ મુસ્લિમ એકતા મંચ ખાસ કરીને અહીં આવી અને અવારનવાર આવો ભોજનનું અહીંયા આયોજન કરતા હોય છે અને આજે ઈદ નિમિત્તે પણ અહીં આવું જ ભોજનનું આયોજન કરેલ છે. તો આજે આપણે બહુ એક પવિત્ર મંદિરમાં જેને કોઈ ઘરના પણ સાચવી શકતા નથી એને આપણી આ હોસ્પિટલમાં ભગવાનના જેમ સાચવી રહ્યા છે અને આપણા બધા આગેવાનોએ ખાસ કરીને કુલપતિએ પણ એમને જમાડ્યા, વિચાર કરો એટલે એ બી પણ ભાગશાળી છે હું સમજો છું. ભલે કદાચ એ મગજને હિસાબે અસ્થિર છે પણ આમ એનામાં બહુ શક્તિ છે, કારણ કે મારી પાસે તો 480 આવા લોકો છે અને અમે એને સમજીએ છીએ કે આ ભગવાનના રૂપ છે. એટલે ખાસ એની ધ્યાન રાખી અને સાથે સાથે એમને જમણવાર જમ્યા જમવાનું આપનાર ભાઈઓ પણ, દાન દેનાર ભાઈઓ પણ છે મારી સાથે અને એમાં કાર્યક્રમ ભલે નાનો છે પણ મોટો કાર્યક્રમ કહેવાય કે જેના માટે કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ એ બહુ મોટા છે કે જેને કોઈ સાચવતું નથી એને ભગવાન સાચવ્યા, ભગવાન સાચવી રહ્યા છે. એમાં આગેવાન બધા આવ્યા આપણા, આખા કચ્છમાં કાર્યક્રમ કર્યા 7, આજે પણ 6-7 કાર્યક્રમ છે અને તમે બધાએ જે આશાપુરાઓ ન્યૂઝ આ બધા ન્યૂઝ આપણા છે એ બધાએ સહયોગ આપી રહ્યા છો સંસ્થાઓને. જે સાત્વિકતાથી સંસ્થા કામ કરતી હોય અને એ સહયોગ આપશો તો જેમ કુલપતિએ કીધું પ્રેરણા મળે, પ્રેરણા મળે તો બીજાને પ્રેરણા કરવાનું મન થાય. એટલે તમને પણ કહું છું કે કોઈ પણ 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 900 જેને ભણવું છે અને જેને કોઈ સંભાળનારું નથી એવા કોઈ પણ હોય ને તમે અમારે આંગળી ચીધવાનું પૂર્ણ કરજો. પ્રમોદભાઈ તો કરે જ છે પણ આપણા પણ અહીંયા કચ્છમાં ઘણા જગ્યાએ સગવડો છે તો આપણે એને સંભાળી શકશું અને એ મોટો થશે તો એમાંથી કુલપતિ પણ બની શકશે, કલેક્ટર પણ બની શકશે. મારા અત્યારે 18 કલેક્ટર છે મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં પણ 2 કલેક્ટર છે મારા વિદ્યાર્થીઓ. તો આ બધું અશક્યનું શક્ય બને. કેમ બને કે સ્વાર્થ વગર આ કુલપતિ કચ્છના છે પણ આપણને એમ લાગે આપણા છે. આપણા છે ક્યારે કહેવાય કે આપણા કચ્છના છે એનું અમને અભિમાન છે. અમને મુંબઈમાં કચ્છી લોકો એમ કે બીજી સમાજના કે તમે વાગડ કાઢી નાખો, નહીં મરી જશું તો નહીં કાઢીએ, કારણ કે અમે વાગડમાંથી જન્મ્યા છીએ. એમ કુલપતિને કોઈ કે તમે અમે અમદાવાદના કુલપતિ બનાવી કચ્છ કાઢી નાખો તો નહીં કાઢતા, એ નહીં કાઢે કોઈ દી, તો એનો અભિમાન હોવું જોઈએ અને અભિમાનની સાથે અમે રાત દિવસ કામ કરતા હોઈએ છીએ. અને અમારો એક સંદેશ છે કે કોઈ પણ સુખી થવું હોય તો સરસ્વતી વધારો એટલે બચ્ચાઓને શિક્ષણ ભરપૂર આપો, એ જ મારો સંદેશ છે. ફરી ફરી આપ દરેકને અહીંયા આવ્યા છો, નાના કાર્યક્રમમાં મોટો કાર્યક્રમ તમે કરી બતાવ્યો એટલે તમને બધાને ધન્યવાદ. અમારા કુલપતિ 1 કલાક 1.5 કલાકથી જે બેઠા છે એમને બધા ધન્યવાદ ને બધા આગેવાનોને ધન્યવાદ. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. આજે ઈદે મુબારકના સાનિધ્યમાં જાહીરભાઈ, શંભુભાઈ એ બધા મિત્રો, પ્રબોધભાઈને એમના માધ્યમથી ઘણા બધા સમયથી માનવતાની સેવાઓના કાર્યો થઈ રહ્યા છે. અવારનવાર એમના કાર્યક્રમોમાં હું જોતો હોઉં છું. આ ભાઈ ચાકીભાઈને, આહિરભાઈને, જહીરભાઈને, કાદરશાહને એ બધાના જે કામો હંમેશા માનવતા, સામાજિક એકતા, કચ્છિયત, સમરસતા, સમભાવ આને જ અનુલક્ષીને હોય છે. આવા પ્રકારના કાર્યક્રમોમાં આજે માનસિક દિવ્યાંગ લોકોને ભોજન પીરસવાના સમયે મુંબઈથી ખાસ કરીને નાનજીભાઈ શેઠ પધાર્યા છે કે એમને જાણીને એમના વિશે મને આજે એ આનંદ થયો કે એક માનવતા માટેનો યજ્ઞ લઈને બેઠેલા આવા મોટા કદના માણસનું આ સંસ્થામાં મને એમનો સંપર્ક થશે એવું ધ્યાને પણ નહોતું. એવા વિરલ વ્યક્તિઓના સંપર્કથી આજે આ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું. આયોજકોનો સૌનો આભાર માનું છું. અસ્તુ, નમસ્કાર. સોલાર અપનાવો, વીજ બિલ બચાવો,
સન પાવર રૂફ ટોપ સોલાર, ભાવમાં ધરખમ ઘટાડો, કચ્છની ફક્ત એક જ જેડા તેમજ મિનરે, રજીસ્ટર ચેનલ પાર્ટનર, સોલાર રૂફટોપ સિસ્ટમ ઘર, હોસ્પિટલ, હોસ્ટેલ, હોટલ, કોલેજ, શોરૂમ, ફેક્ટરી, કારખાના, વુડન મિલની છત પર લગાવી શકાય છે. સાથે સાથે મેળવો 25 વર્ષની સિસ્ટમ પરફોર્મન્સ તેમજ 30% કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી અને ₹20,000 ગુજરાત સરકાર દ્વારા સબસિડી. ગુજરાત સરકારે જાહેર કરેલ સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવો અને આપના ઘરની વીજળી જાતે જ ઉત્પન્ન કરો અને PGVCL ને વેચો અને આપના વપરાશની 100% વીજળી ઉત્પન્ન કરો. વધુ વિગત માટે સંપર્ક કરો ગુલામભાઈ સમા, રિટાયર્ડ લેન્ડ ઇન્સ્પેક્ટર, PGVCL, 9978602720, સરફરાજ સમા, 9925778620, અફઝલ સમા, 7016157164. એડ્રેસ આત્મારામ સર્કલથી રેલવે સ્ટેશન જતા રોડ ઉપર, અમણનગર ચોકડી, ભુજ, કચ્છ. તેમજ અમારી હેડ ઓફિસ સન પાવર એનર્જી સિસ્ટમ, 201 શિવાલિક ટ્રેન્ડ, પ્લોટ નંબર S1S2, સર્વે નંબર 120, ગાંધીધામ, મુંદ્રા NH8A, મેઘપર, બોરીચી,